સાયકલ એક જમાનામાં તમે મોટા થઈ ગયા છો એનું પ્રતિક હતી કોઈ પણ ટેકા વગર તમે સાયકલ ચલાવવાની ક્ષમતા કેળવો એ તમારી આઝાદી હતી પહેલા ફ્રેમ ની ઉપર નાની ગાદી અને ત્યારબાદ પાછળ કેરિયર ઉપર સવારી કરીને પોતાના પિતા અથવા તો કોઈ વડીલ સાથે સાયકલ પર આંટો મારવો એ કોઈ પણ બાળક માટે બહુ મોટી અને રોમાંચક ઘટના હતી ઉચ્ચ મધ્યમ વર્ગના બાળકો એક દિવસ પોતાની પાસે પણ સરસ મજાની સાયકલ હશે એવું સ્વપ્ન સેવતા મોટા થતા હતા સાયકલ છેક ઓગણીસો ના દાયકા સુધી સૌથી વધારે ઉપયોગમાં લેવાતું વાહન હતું જે ગામડા શહેરો સાથે જોડતું માંડીને સુધીની એમના જાણ કરતી રણકતી રહેતી આજે આ બધું ભૂતકાળ બની ગયું છે શહેરોમાં એક સમયે સાયકલ મધ્યમ વર્ગ વાહન હતી અમદાવાદ જેવા શહેર માં મિલ ની પાડી છૂટે અથવા તો શરૂ થવાની હોય ત્યારે રસ્તાઓ ઉપર સાયકલ સવાર ભીડ જામતી અમદાવાદ વડોદરા રાજકોટ સુરત જેવા મોટા શહેરોમાં એક સમયે સાયકલ તો દબદબો હતો નાના કેન્દ્ર ગામડામાં કોઈ સાયકલ લાવે તો લગભગ આખું ગામ એની ચર્ચા કરતું માર્ચ બે હજાર વીસ પછી કોવિડના કેસોમાં જે ગતિ વધારો આવ્યો અને સાથોસાથ લોકડાઉન ના કારણે મોટી કલબો અથવા તો જીમનેશિયમ બંધ થયા તેને કારણે સાયકલ માંગમાં વધારો થયો છે હીરો મોટર્સના ચેરમેન પંકજ મુંજાલ કહે છે કે સાયકલ ની હમણાં હમણાં ઉછાળો આવ્યો છે સાયકલિંગ અને સ્વિમિંગ શહેરી લોકો માટે બે સારામાં સારી કસરતો છે આ કારણે ફિટનેસ બાબતે સજાગ લોકો કોવિડ કાળ દરમિયાન જ સાયકલ તરફ વળ્યા હોય એવું દેખાય છે સાયકલ હજુ પણ આપણી જીવન પદ્ધતિ ભાગ છે શહેરી વિસ્તારોમાં અનૌપચારિક ક્ષેત્રમાં તેમજ નજદીકના અંતરે જવા માટે કર્મચારીઓને સાયકલ આપવામાં આવે છે ભારત સાયકલનું દુનિયાનું બીજા નંબરનું મોટું ઉત્પાદક છે આપણા દેશમાં વર્ષે બે કરોડ સાયકલ વેચાય છે સાયકલ અંગે આટલી વાત કર્યા પછી એક વાત કહેવી છે કે વિશ્વભરમાં સાયકલિંગ જાગૃતિ ફેલાવવાની પણ એક ઝુંબેશ ચાલે છે આ જાગૃતિ ફેલાવતી સંસ્થાઓમાં એક આમસ્ટરડમની બી વાય સી એસ નામની સ્વૈચ્છિક સંસ્થા એટલે કે એનજીઓ છે આ સંસ્થા ભારતમાં પણ એકમ ધરાવે છે ડેન્ટિસ્ટ પરંતુ શોખ ધરાવતા વલસાડ સ્થિત ડોક્ટર ભૈરવી બેન જોશી ભારતીય એકમ ના સીઈઓ અને ડિરેક્ટર છે ડોક્ટર જોશી વધુ ને વધુ લોકો સાયકલિંગ તરફ વળે તે માટે પ્રવૃત્ત છે એમણે પોતે સાયકલિંગ ને નો ભાગ બનાવ્યો છે બે હજાર ત્રીસ ની સાલ સુધીમાં પચાસ ટકા કરતા વધારે લોકો સાયકલિંગ તરફ વળે તેવો તેમનો પ્રયાસ છે ડોક્ટર જોશી કહે છે કે જિલ્લા કક્ષાના કેન્દ્રમાં પણ આપણે બે થી ત્રણ કિલોમીટરના અંતર જવાનું થતું હોય છે આ અંતર આપણે ચાલીને અથવા તો થી કાપીએ તો પ્રદુષણ ઘટશે શારીરિક સુખાકારી વધશે અને ક્રૂડ તેલ ની આયાત પાછળ વપરાતું વિદેશી પણ વધશે સાયકલ એ એ માત્ર જ વાહન છે છાપ આપણે બદલવી જોઈએ કોવિડ પછી જયારે સ્કૂલો ખુલશે ત્યારે વાલીઓ પોતાના બાળકો વેન કે રિક્ષામાં સ્કૂલે મોકલતા થોડાક અચકાશે બાળકો સામાન્ય રીતે સ્કૂલ સાયકલ દ્વારા સરળતાથી પહોંચી શકાય તેવા નજીકના વિસ્તારમાંથી વિસ્તાર જ આવતા હોય છે એમને જો સાયકલ ને અનુકૂળ હોય તેવું વાતાવરણ આપવામાં આવે તો ઘણા બધા બાળકો સાયકલ દ્વારા સ્કૂલ પર આવતા જતા થશે આ કારણે બાળકોની શારીરિક સજ્જતા સુધરશે અને તેઓ માનસિક રીતે પણ આનંદિત રહેશે રસ્તા ઉપર રિક્ષાઓ અને વાહનનો ટ્રાફિક ઓછો થઈ જશે એટલે પ્રદૂષણ અને વાહનોની ભીડ પણ ઓછી થશે જો દરેક વાલી પોતાના બાળકને લેવા મુકવા માટે અલગ અલગ થી વાહન લઈ આવે તો તેટલા પ્રમાણમાં સ્કૂલ શરૂ થતા સમયે અને છૂટવાના સમયે રસ્તા ઉપર વાહનોની ભીડ વધે છે ચર્ચાના અંતે એમ કહી શકાય કે સાયકલિંગ એક ઉત્તમ કસરત છે એટલું જ નહીં પણ તન ની સાથે તે મન ને પણ પ્રફુલ્લિત રાખી શકે છે નાણાં ની બચત થાય અને પ્રદુષણ પણ ઓછું કરવામાં એનો સીધો ફાળો આપે છે